محمد وآل محمد صلوات اللهم صل على محمد وآل محمد. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله السميع العليم من الشيطان البعيد الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله كما هو أحب. الحمد لله الذي لم يتخذ ولدا ولم يكن له شريك في الملك ولم يكن له ولي من الذل وكبره تكبيرا. والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وخاتم النبيين مولانا أبو القاسم محمد صلى الله عليه وسلم. والصلاة والسلام على أهل بيت الطيبين الطاهرين المعصومين. أما بعد، أبنائي وأخواتي، السلام عليكم ورحمة الله وبركاته. آج کیونکہ مرحوم زہرہ بہن خلفانی زیارت کی مجلس ہے تو એમને આપણા અનેક સાથીઓ હતા જે અબઝમમાં બેસતા હતા, આપણી મહેફિલમાં બેસતા હતા, જે આજે આપણી વચ્ચે નથી, બધા મરહુમીનને ને ખાસ કરીને ઝહરાબાઈને યાદ કરીને આપણે એક શોર પાટિયાની તિલાવત કરીએ છીએ. بسم اللہ الرحمن الرحیم. بھائیو، મોત એક હકીકત છે. એવો હકીકત છે કે જેનો સામનો હરેક ઇન્સાન જાણે છે કે એને કરવાનો છે. છતાં પણ આપણે આપણી જિંદગીની અંદર જોશું, આપણે પોતે હોય કે બીજા હોય, આ એવી હકીકત છે કે જેનાથી બધાને ગભરાટ થાય છે, બધાને વસવસો થાય છે, બધાને વ્યાધિ હોય છે, બધાએ ખોફ પણ રાખતા હોય છે. અને આ વાત ઓપને કરું છું કેમ કે આપણે જે હમણાં અમીરુલ મોમિનીનની ખુતબા ઉપર ચર્ચા કરી રહ્યા છીએ, નાજુ મલાગામાંથી, એની અંદર અમીરુલ મોમિનીન આજ મોત તરફ ઇન્સાનને આગાહ કરે છે, આ જિંદગીની હકીકત બતાવે છે અને બતાવે છે કે આપણે અહીંયા શા માટે આવ્યા છીએ, શું કારણે આવ્યા છીએ અને ક્યાં આપણી હકીકત જિંદગી છે જેની તરફ આપણે લોટવાનું છે, જવાનું છે. આજે સાથે સાથે ઝિયારત ઉપર મજલિસ છે, તેને મોત ઉપર વિચાર કેમ જયારે વાત થાય મોતનો કે એના જેવો જ બીજો મિસાલ તમે આપો. જિંદગીની અંદર તમે બચપનો તમારો જો યાદ હોય, યા તમારા બચ્ચાઓને જોયા હોય, યા પોતા પોતીને પુત્ર પુત્રીને જોયા હોય, ઓલોકા જ્યારે એક્ઝામનો ટાઈમ આવે એ જ કેફિયત જે આપણે મોત તરફ રાખીએ છીએ ઓલોકાની એ જ કેફિયત હોય છે. ખૌફ ચહેરા ઉપર હોય છે, યાદી હોય છે, આખી આખી રાતની ઉજાગરો હોય છે. એ જ પ્રમાણે તમે વેપારની અંદર જો જે વેપારી લોકો છે જાણે છે કે ઊંચ નીચ હોય છે, કોફરે તમે બનાવો કોફરે તમે ગુમાવો, પણ એ ખોફનું મંજર હોય છે કે એવું ના થાય કે આજે હું સોદો કરવા જાઉં છું એમાં હું બધું ગુમાવી લઉં, આ સોદો કરવા જાઉં છું એમાં મને મળશે કે નહીં મળે, અવસવસો ઇન્સાનના જિંદગીની અંદર જગી જગી હોય છે. આજે જો હું તમે પૂછું સવાલ કે હું તમારી સામે સ્ટેન્ડર્ડ 4 કે સ્ટેન્ડર્ડ 5 નો કાગળ લાવી આપું મેથ્સનો દાખલા તરીકે, તો તમે કોઈને ખોફ નહીં હોય, કેમ કે આપણે એ ચીજને પસાર થઈ ચૂક્યા છીએ, આપણે એ ચીજને વટાઈ ચૂક્યા છીએ, આપણા માટે એ એક રમત થઈ ગઈ. આપણે જાણે છે કે આ પ્લસ માઇનસ તો આપણે હરોજ કરતા રહ્યા છે, આ પેપર મને 100-100% મળવાના છે. એ જ પ્રમાણે જ્યારે મોતની વાત થાય, ખાસ કરીને આપણા માટે શિયા અને આલી બેગ માટે, મોત ખોફની ચીજ ન હોવી જોઈએ. કેમ કે જો આપણે ઈમાન ન્યાય લો અલ્લાહ સુબહાનહુ તઆલા ઉપર, અલ્લાહના કલામ ઉપર, આપણે રસૂલના કોલ ઉપર ઈમાન લેવા, આપણે આને બેતરે સલામના બતાવેલા રસ્તા ઉપર ચાલવાની કોશિશ કરી રહ્યા છીએ અને સાથે સાથે ઓલોકાના કોલ ઉપર પણ આપણે ઈમાન લેવા. ઓલોકાનો જ કોલ છે ઉલ્લુ શિયા જન્નતી. આપણે જો પોતાને શિયા બોલાવે છે અને કોશિશ કરે છે કે ઓલોકાના નકશે કદમ ઉપર ચાલવાનું, તો આપણે ખૂબ શા માટે હોય. બીજું ઠેક ઠેકાને ઓલોકાએ આપણે રાજ આપ્યા છે, મિસાલના તોર ઉપર એક રાજ, હર વાજિબ નમાઝની બાદ તમે આયતુલ કુર્સી પડી રહ્યો, તમારા અને જન્નતની વચ્ચે સિર્ફ મોત છે. આ ઓલોકાનો કલામ છે, ઓલોકાનો કલામ જૂઠો ન હોઈ શકે. અગર મને આ દિન ઉપર એતબાર છે, અગર મને અલ્લાહની વાદાનિયત ઉપર એતબાર છે, અગર મને રસૂલની રિસાલત ઉપર યકીન છે,
ઇમામત ઉપર યકીન છે ઓ લોકોના કોડ ઉપર અમલ કરવાની હું 100% કોશિશ કરી રહ્યો છું ભૂલ કરીશ ઇસ્તગફાર કરીશ ફરીશ ઓ લોકો મને પાછું મજલિસ ના જરીએ કે લેક્ચર ના જરીએ કે કોઈ પણ રસ્તે મને આગાહ કરે છે આ તારી ભૂલ છે કોઈ મારો દોસ્ત હશે એ આવીને મને કહે છે આ તારી ભૂલ છે હું મારી ભૂલને સુધારવાની કોશિશમાં છું એ હાલતમાં જ હું વર્તાઈ ગયો શા માટે મને મોકો એટલે જો ખોફ છે તો દર હકીકત ખોફ આપણે એટલે જ છે એટલે નહીં કે આપણે મોતથી ડરે છે કે આપણે જાણે છે કે અલ્લાહનો વાયદો મોત બાદ આપણા માટે બહુ સરસ છે બહુ સારી જગ્યામાં જવાના છે આપણે અગર ખોફ છે તો આપણા અમલ ઉપર છે એ જ પાછી નાઝિમ બલાગાની ખુતબાની અંદર અમીર મુમિનના બેઠી છે કે તમે લોકો દુનિયાની અંદર આવ્યા જેટલી પણ સહુલત તમે આપવામાં આવી છે વાપરો તમારા માટે જ છે ક્યાંય તમે આ હદીસની અંદર કે કુરાનની અંદર પાબંદી નહીં મળે કે જે અલ્લાહ સુબહાન તઆલા તરફથી હલાલ નેમતો તમને અતા કરવામાં આવી છે એમાં તમે નહીં વાપરો કંજૂસ પાઈ કરો નહીં કે જે આ દુનિયાને વાપરો આખિરતને કમાવા માટે એ જ પ્રમાણે અમીર મુમિનીન કે છે તમે આ દુનિયાની અંદર જ્યારે પરો ભૂલ કરો ઇસ્તગફાર તરફ તરત ઘટાડો તરત પાછા પલટી જાઓ જ્યારે તમારા પાસે એક મોકો આવે નેકી કરવાનો કોઈને માફ કરવાનો કોઈને માટે ખેરિયાત કરવાનો તો જલ્દી કરો એ નેકી તરફ આ રસ છે આ દુનિયાનો આખિરતને કમાવા માટે તો જો મને ખોફ છે મોત તરફ મને જાયજો લેવાનો છે કે હું મોત સાથે એટલે ખોફમાં છું કેમ કે આ બધી વાત ઉપર ઈમાન નથી તો પછી મને મારા ઈમાનને ચેક કરવાની જરૂર છે યા પછી મારા અમલના તોર પર છું તો એનો રસ્તો બતાવવામાં આવ્યો છે કેવા મતલબ એ ભાઈઓ કે આપણે મોત તરફ ખોફ ના હોવું જોઈએ હવે એ જ અમીરુલ મુમિનના ખુતબાને હું તમે સૂરે યાસીનના આઈનામાં બતાવું છું સૂરે યાસીન એ જ વાત કરે છે જે અમીરુલ મુમિનીન એના ખુતબાની અંદર કરે છે અને સૂરે યાસીનને કલ્બે કુરાન એટલે જ કહેવામાં આવે છે કેમ કે યાસીનની અંદર આખા કુરાનનો જુઝ છે એની બધી જે સિક્રેટ છે કુરાનની આપણે સમજવી હોય તો આની અંદર છે યાસીનની અંદર ઉસૂલે દીનનો આખો જુઝ છે ઉસૂલે દીન શું છે તૌહીદ અલ્લાહની વાહદાનિયત નુબુવત જેની સાથે ઇમામત જોડાયેલું છે અને કયામત તૌહીદ સાથે અદાલત મળે છે ભાઈઓ જુદી જુદી વાત કરું છું કારણ એ છે કે આ જે સુન્નત વલ જમાત અદાલતમાં નથી માનતા ઓ લોકોમાં આ જુઝ નથી ઇમામતનો જુઝ નથી અને આપણે ઘણા ફેર એમ સમજી રહી છે કે આ પહેલાથી જ રસૂલના ટાઈમથી ચાલી રહ્યું નહીં રસૂલના ટાઈમમાં એને તૌહીદ શીખાયું એની સાથે અદલે ઇલાહીનો દોર શા માટે આવ્યો જ્યારે પાંચમા છઠ્ઠા અને સાતના ઇમામના દોરની અંદર કન્ફ્યુઝન બહુ હતું આના ડિટેલમાં નથી જાઉં એના કારણે ઓ લોકોએ આ બીજો જુઝ પાડ્યો તાકે અદલે ઇલાહી સમજમાં આવે અમુક માણસો કહેતા હતા કે જે થાય એ અલ્લાહ તરફથી છે અમે કોઈ જાતનો કુશળવાર નથી જે આ બની અબાસી ને બની ઉમૈયાના જે ખિલાફ હતા ઓ લોકો આનો ફાયદો લેતા હતા જુલ્મ કરવા માટે કે અલ્લાહ તરફથી છે અમે આમાં અમારો કોઈ ખતો નથી તો આ આપણા ઇમામ ઓ લોકોએ જુદો પાડ્યો તાકે સમજમાં આવે ઇન્સાનને કે ક્યાં સુધી તમારા ઉપર લાગુ પડે છે ક્યાંથી અલ્લાહનો ઇખ્તિયાર છે અલ્લાહ કેટલી છૂટ આપી છે ઇન્સાનને અને કેટલી પાબંદી આપી છે આ અદાલતનો ભાગ માં ઇમામત તો આપણે જાણે છે રસૂલ સાથે રિસાલત સાથે ઇમામત જોડેલો હતો પણ ઓ લોકોએ જુદો કાઢી નાખ્યો ઓ લોકોએ દૂર કરી નાખ્યું તો ઇમામ ઓ લોકોએ પાછો લાવ્યો તાકે આ સમજવામાં આવે કે ઇમામત કરી ચીજ છે સૂરે યાસીનની અંદર પહેલી વાત જે તમને મળશે એ મોમિને આલે યાસીનની કોલ છે 22મી આયતની અંદર અને અલ્લાહ સુબહાન તઆલા આનો કોલ આ મોમિન કેટલો વાલો છે અલ્લાહ સુબહાન તઆલાને કે જે કિતાબની અંદર અંબિયાના કોલ બધા એને મહેફૂઝ રાખ્યા છે આ મોમિનનો કોલ પણ એને મહેફૂઝ કરી રાખ્યો કયામત સુધી આ મોમિને આલે યાસીન શું કહે છે વમા લિયા આબુદુલ્લાઝી ફતરની વ ઇલૈહી તુરજાઉન 22મો આયત ફરમાવે છે કે શા માટે શું તમારા બુદ્ધિમાં નથી ઉતરતું રીઝનેબલ નથી કે હું એ ખુદાની ઇતાત કરું કે જે મને ખલ્ક કર્યો છે આ જો તૌહીદનો એલાન મોમિન આલે યાસીન એ દોરની અંદર હતો કે જ્યારે બધાએ કુફર કરવાવાળા હતા એના આખા મહોલ્લાની અંદર બધાએ કુફર કરવાવાળા હતા જુટલાવાળા હતા અંબિયાને એ કહે છે શું કાફી નથી મારા માટે વિચાર કરવા માટે કે જે મને ખલ્ક કર્યો એની હું ઇતાત કરો અને જેના તરફ મને પાછું જવાનું છે સૂરે યાસીનની અંદર પહેલો તૌહીદનો જુઝ આમાંથી આપણે મળે છે બીજો તૌહીદનો જુઝ જે આપણે સૂરે યાસીનની અંદર મળે છે ત્યારે 33 34 અને 35મી આયત તરફ તમે જોશો તો અલ્લાહ સુબહાન તઆલા એના પોતા તરફથી ફરમાન કરે છે
કે શું તમારા માટે આ નિશાનીઓ કાફી નથી કે જે જમીન મરેલી છે એને હું જીવિત કરું છું અને એમાંથી ખોરાકી કાઢી અને તમે આપું છું ખાવા માટે? અમીરુલ મુમિનીન એના ખુતબાની અંદર આ જ વાત કરે છે. એ ફરમાવે છે કે તમે અલ્લાહ સુબહાન તઆલાએ આંખ આપ્યા છે જોવા માટે, કાન આપ્યા છે સાંભળી અને સારી વાતો મહેફૂઝ કરવા માટે, એના ઉપર અમલ કરવા માટે હાથ પગ આપ્યા છે, એને સાથે સાથે એને તમે હિકમત આપી છે, વિઝડમ આપી છે, તમે ઓલો કને તફક્કુરની ફેકલ્ટી આપી છે, વિચારની ફેકલ્ટી આપી છે, વિચાર કરો, તફક્કુર કરો, અને બધી નેમતોની ઇર્દગિર્દ એને ઇલ્મ આપ્યું છે. તો જોઈને તમે ઓલો કે અલ્લાહ સુબહાન તઆલાની જાતને ઓળખો અને ઈમાન તરફ આવો. અલ્લાહ સુબહાન તઆલા એ જ વાત કરે છે કે તમારા માટે એ નિશાની કાફી નથી કે આ જે બંજર જમીન હોય છે, જે જમીનની અંદર ખોરાકી મરી જાય છે. આપણે જોઈએ છીએ જ્યારે ઠંડીનો મોસમ આવે છે તો અમુક દેશોની અંદર આપણા અહીંયા પણ અમુક ઝાડો છે જે સુકાઈ જાય છે, જે ફ્રૂટ્સ નથી દેતા, ફળ નથી દેતા, અને ઓચિંતાનો વરસાદ આવે છે. તો અલ્લાહ સુબહાન તઆલા એ જ બંજર જમીનને જીવિત કરી અને એમાંથી આપણે ખોરાકી આપે છે, અનાજ આપે છે. અને પછી અલ્લાહ સુબહાન તઆલા ફરમાવે છે કે આ જે મને મેં તમને આપ્યું છે તાકી તમે એમાંથી મજા લ્યો. એ જ પહેલી વાત કે આપણે કોઈ જાતની પાબંદી નથી. ઇન્સાન એમ ન સમજે કે અલ્લાહ સુબહાન તઆલા બસ બધી જગ્યાએ પાબંદી રાખી છે, આ નહીં કર, નહીં. જે ચીજ હલાલ તોરે એને તમે આપી છે, અતા કરી છે, તમે પણ વાપરો, એમાંથી બીજા સાથે તમે વાપરશો, શેર કરશો, તો બરકત એ દે છે. એ એનો સવાલ છે તમારા પર, એ એનો ઇમ્તિહાન છે કે તમે કેટલું વાપરો છો અને કેટલો ભાગ શેર કરો છો. પણ મના નથી, હલાલ તરીકે જે તમે કમાના તમે પોતે વાપરી શકો છો, છૂટથી વાપરી શકો છો. અને પછી અલ્લાહ સુબહાન તઆલા ફરમાવે છે એના બાદ તમે લોકો શુકર કરવાવાળા નથી નથી. આ જ આયતો યાની વિચાર કરો, મારી ખિલકત ઉપર મારી વાહદાનિયતને ઓળખો. પછી અલ્લાહ સુબહાન તઆલા બીજો એક મિસાલ આપે છે 36માં આયતથી આગળ જતા. એ કહે છે સુબહાન છે, મારી શાન છે કે મેં તમે લોકોને ખલ્ક કર્યું, પેર્સની અંદર બે બે જણા કરીને ખલ્ક કર્યું, તમે ને તમારી જરૂરને ખલ્ક કર્યું, ખાલી તમે નહીં, ખિલકતની અંદર જેટલી ચીજ મેં બનાવી છે બધી પેર્સની અંદર છે. સાયન્સદાન આટલા વર્ષો ત્યાં ખોજ કરતા કરતા એક એક ચીજનો નખો દ્વારતા મારતા એ નતીજા ઉપર પહોંચી છે કે ઝાડની અંદર પણ ફર્ટિલાઇઝેશન માટે એક માણસ છે, એક મેલ છે ને એક ફિમેલ છે. હરેક ચીજની અંદર એટોમિક સાયન્સની અંદર પણ તમને મળશે કે બે હોય છે, એક નથી હોતો, એનો રિએક્શન કરવા માટે બેની જરૂર છે. કઈ ચીજોમાં ખોજ કર્યા, બધાયમાં અલ્લાહ સુબહાન તઆલાનો કલામ સાચો કર્યો. એ કે જો બધી ચીજની અંદર બે ખલ્ક કર્યો, જે ચીજોમાં તમે ઇલ્મ પણ નથી એમાં પણ વેરમાં ક્રિએટ કર્યો, ખલ્ક કર્યો. અને પછી કે છે તમારા માટે એક બીજી નિશાની પણ મેં રાખી છે, જે જાહેર નિશાની છે, જેના બારામાં અમીરુલ મુમિનીન એના ખુતબામાં પણ વાત કરે છે. આમ અલ્લાહ સુબહાન તઆલા કહે છે કે મેં તમારા માટે આ દિવસ અને રાતનો ચક્કર રાખ્યો, ચાંદ અને સૂરજ રાખ્યો, એમાં તમારા માટે નિશાની છે. આપણે આ નિશાનીને વધારે સમજવું હોય તો સૂરે યુનુસ 10મો સૂરો અને 5મી આયતની અંદર અલ્લાહ સુબહાન તઆલા ફરમાવે છે કે આ જે મેં ચક્કર રાખ્યો છે દિવસ અને રાતનો, એનાથી તમે તમારા દિવસો અને મહિનાઓ અને વર્ષોના તમે ગિનતી કરી શકો છો. એ અમારો રાઝ છે એની અંદર. અગર આ ના હોત, કદાચ સાયન્સદાન કહે કે દિવસ આખો ટાઈમ હોય, 24 કલાક દિવસ જ હોય, રાત ના થાય, તો ખોરાકીની કઈ વાત સાચી છે? અલ્લાહ સુબહાન તઆલા જે આખી સાયકલ રાખી છે એમાં એની બહુ મોટી હિકમત છે. પણ એ કુન ફયકુનનો માલિક પણ છે. જો ચાહતો તો આખો ટાઈમ દિવસ જ હોત, રાત કોઈ દિવસ ના થાત, ને ખોરાકી પણ થાત. એને જો કરવું હોત તો એના માટે કોઈ ચીજ નામુમકિન નથી. પણ આપણું જો આ રાત ને દિવસનો સાયકલ ન હોત, આ ચક્કર ન હોત, તો તમે ખબર પડત કે તમારા દિવસો કેટલા ગયા છે દુનિયાની અંદર, મહિના કેટલા ગયા, વર્ષો કેટલા ગયા, તમારી ઉંમર શું થઈ, તમે શું કમાયા, શું કમાયા, કાંઈ ખબર ના પડત. એક મુસલસલ દિવસ હોત આપણા માટે. અલ્લાહ સુબહાન તઆલા કહે છે આની અંદર મેં તમારા માટે વિચારકાર નિશાનીઓ રાખી છે. અને પછી અલ્લાહ સુબહાન તઆલા ચાંદનો મિસાલ આપે છે કે તમે વિચાર નથી કરતા કે આ ચાંદ નાનો હોય છે, સાવ સુકેલા દરખ જેવો, અને એને મોટો કરતા કરતા સાવ મોટો કરું છું અને પાછો એને નાનું કરું છું. કોની તાકાત છે જેનાથી આ કર થાય છે? એટલે અલ્લાહ સુબહાન તઆલા આપણેની તૌહીદ તરફ ઈશારો કરી રહ્યો છે કે આ બધા નિશાનીઓ જોવો અને મને પારખો. એ જ પ્રમાણે અમીર મુમિનીન કહે છે કે એ ઇન્સાન, તું તારી જિંદગીની અંદર નિશાનીઓ જોઈ અલ્લાહને પારખી અને એની ઇતાત કર, ઓલો યકીન પેદા કર. જ્યાં સુધી તૌહીદનો યકીન નહીં પેદા થાય, આ બાકી બધી વાત આપણા માટે ફોકટ થાય છે. પછી અલ્લાહ સુબહાન તઆલા ઇન્સાનનો મિસાલ આપે છે.
ઇન્સાનની ફિતરત કેવી છે જે અમીર મોમિન એના ખુતબાની અંદર બયાન કરી રહ્યા છે. અમીર મોમિન એના પ્રશ્ન કહે છે કે ઇન્સાન તું જોઈ રહ્યો છો તારી વચ્ચે આટલા જના વટાઈ ગયા છે, તારી સાથે ઉઠભેદ કરવા વાળા હતા, કોણ હતા? તારા જ સગા હતા, તારા જ એલો અરવાલ હતા, તારા જ ભાઈ બહેન હતા, તારા જ મા બાપ હતા, તારી જ ઓલાદ હતી, તારી વચ્ચેથી વયા ગયા છે, તોય તું આંખ નથી ખોલતો. તને લાગે છે કે આ બધા પેગામ બીજા કોઈ માટે છે. અલ્લાહ સુબહાનહુ તઆલા કુરાન મજીદમાં કહે છે કે આ ઇન્સાન એટલો ગાફિલ થઈ જાય છે. આ 78-82 આયતની અંદર એ કહે છે કે આ ઇન્સાન એટલો ગાફિલ થઈ જાય છે કે એ સવાલ કરવા માંડે છે અલ્લાહ સુબહાનહુ તઆલાને, અલ્લાહના નુમાઇંદાને, નબીઓને સવાલ કરવા માંડે છે, કોણ છે કે જે મને જીવિત કરશે જ્યારે હું સુકાઈ જઈશ, હાડકા મારા તૂટી જશે, કોણ છે જે મને આ રીતના આ જગામાંથી પાછું ઉપાડશે? અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે એને કે એ જ છે કે જેને પહેલા ખલ્ક કર્યો, એક નુક્તામાંથી જેને ખલ્ક કરીને આટલી બધી હેસિયત આપ્યો, મોટો કર્યો, એ જ એને પાછો ખલ્ક કરશે. શું તમે નથી જોતા કે હું એક હરો જારમાંથી, ગ્રીન જારમાંથી આગ પેદા કરી શકું છું? તમારા માટે આ નિશાની કાફી નથી કે તમે આવો સવાલ પૂછો છો, આવી શંકા રાખો છો? અલ્લાહ સુબહાનહુ તઆલા એની પાછી દલીલ આપે છે કે એ આપણે પાછું ખલ્ક કરશે અને ઉભો કરશે. એ પ્રમાણે અમીર મુમિનીન આપણે આગાહ કરે છે કે યાદ કરો એ દિવસે કે જ્યારે તમે પાછું અલ્લાહ સુબહાનહુ તઆલા તરફ પલટવાનું છે ને ઉભું થવાનું છે. અને પછી કુરાન મજીદમાં અલ્લાહ સુબહાનહુ તઆલા ફરમાવે છે, બોલો કે કહે છે કે આ વાયદો ક્યારે પૂરો થશે? તો અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે એક સૂંઠ ફૂંકવાની વાત છે, એક ખાલી ટ્રમ્પેટના બ્લોની વાત છે, તમે ઉંમરના ઉંમર દર થઈ જશો. જે પણ તમે વિચાર કર્યા હતા કે હું આ કરીશ, ઓલું કરીશ, જે તમે તફક્કુર કર્યા, વિચાર કર્યા હતા, જે તમારા ઝહેનમાં ડિઝાયર હતી, ખાઈશાત હતી, બધી ઉંમર જે રદ થઈ જાય છે, પતી જાય છે, કાંઈ હાસિલ નથી થતું ઇન્સાનથી. અમીર મુમિનીન આપણે એના ખુતબાની અંદર એ જ કહે છે, એ કહે છે કે વિચાર કરો કે તમારી પહેલા જમાનાની અંદર કેટલા લોકો વયા ગયા તમારી વચ્ચે જ હતા, કે જે મોટા મોટા સપના જોયા હતા, આલીશાન બંગલાઓ અને મહેલો બાંધ્યા હતા, લોકો ઉપર કચરી કચરી ને જુલ્મ કરીને ઓ લોકોએ પૈસો હાસિલ કરી અને આ બધું આબાદ કર્યું, અને જ્યારે બનાવી લીધા, આનો ફાયદો લેવાનો ટાઈમ આવ્યો, તો લોકોને મલેકુલ મોત આવીને કબજ કરી લીધી, કાંઈ હાસિલ નથી થતું. હું અહીંયા બેઠા બેઠા બહુ મોટા વિચાર કરી લઉં કે હું અહીંયા બંગલો બાંધીશ અને આ જેટ લઈશ ને આ લઈશ ને આટલા કારોબાર કરીશ, કાંઈ મને કામ નથી આવવાનું, અગર છે મલેકુલ મોત એ સમય આવી જાય છે. હલાલની કમાણીની કોશિશ કરીશ, જેટલું મારા પાસે છે એમાં સંતોષ મળીશ, મારી જિંદગીને અલ્લાહ સુબહાનહુ તઆલા તરફ મોરીશ, તો એ મને દુનિયામાં પણ અત્યાર કરશે, આખિરત પણ હાસિલ કરીશ. પણ જો હું ઓલા શેખચુલીના વિચારમાં બેઠો રહીશ ને ખુદાથી ગુમરા થઈ જઈશ, તો મને ના દુનિયા મળે છે ને આખિરત મળે છે. અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે એક સૂટ ફૂંકવાથી મરી જશે, ઉંમર ઘર થઈ જશે, અને પાછો જ્યારે અમે સૂટ ફૂંકશું તો ઓલોકાને જ્યારે કબરમાંથી ઊભું કરવામાં આવશે, તો ઓલોકા કહેશે કાલુ યા વૈલના મન બાઅથના મિન મરકદિના. આ આપણે રોજ આયત પડી રહે છે. ઓલોકા કહેશે વાય છે અમારા ઉપર, કેમ પોતાને વાય કરશે, કેમ પોતા ઉપર ઇન્સાન લાનત કરશે, કે આ એ વાયદો હતો જે અમે કરવામાં આવ્યો હતો કે એક દિવસ તને મરવાનું છે, પાછું ઓલી દુનિયાની અંદર જિંદા થવાનું છે, અને અમે આના ઉપર વિચાર ના કર્યા, પોતાની જિંદગીને બદલાવ્યા નહીં. પછી ઇન્સાન કહે છે કે શું આ એ જ વાયદો છે જે અલ્લાહે કર્યો હતો? અને પછી અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે ઓ લોકોને, યાની આપણે બધાને એની સામે લેવામાં આવશે, એ દિવસે ઇનજસ્ટિસ નહીં હોય ભાઈઓ. સાચી વાત છે, આ જિંદગીની અંદર ઘણા ફેરે એક ઇન્સાન બીજા ઇન્સાન ઉપર જુલ્મ કરી લે છે, ઇનજસ્ટિસ થઈ જાય છે, પણ એ દિવસે અલ્લાહ સુબહાનહુ તઆલા સૂદ સમેત બધું હિસાબ પાછું આપે છે. ખરાબ કર્યા તો ખરાબ ખરાબ હિસાબ છે, નેકી કર્યા તો નેકી છે. છેલ્લી આયત ફાઈવ સાંભળતા જાઓ. એ જ મોમિન આલે યાસીન જ્યારે બરઝખની જિંદગીની અંદર દાખિલ થાય છે, એ ફરમાવે છે આ કે બરઝખ નો આ વાક્ય પણ સૂરે યાસીન ની અંદર અલ્લાહ સુબહાનહુ તઆલાએ મહેફૂઝ રાખ્યું છે. આ મોમિન આલે યાસીન જ્યારે દુનિયાથી એને શહીદ કરવામાં આવ્યો, જ્યારે એ ડિફેન્ડ કર્યો જે નબીઓ લોકો આવ્યા હતા એની કોમ તરફ, અને લોકોને ડિફેન્ડ કર્યો અને મારવામાં આવ્યો, અને શહીદ થઈને જ્યારે એ કબરની અંદર જાય છે કે બરઝખની જિંદગીમાં જાય છે, તો એને કહેવામાં આવે છે કિલ તો ખોલી જન્ના કાળ યાદય તકવ યાલમું. એને કહેવામાં આવે છે અમારી જન્નતની અંદર, આ બરઝખની જન્નતની અંદર દાખલ થઈ જાય.
અને કહેવામાં આવે છે કે તું અમારી આ બરઝખની જન્નતની અંદર દાખલ થઈ જાય તો ઈ કહે છે કાશ કે મારી કોમને ખબર હોત કે મને અલ્લાહ સુબહાનહુ તઆલા બધું માફ કરી નાખ્યું જો આપના માટે પ્રોમિસ યકીન હોય ઈમાન ઉપર રહેશો તૌહીદ ઉપર યકીન છે નબુવત ઉપર યકીન છે કયામત ઉપર યકીન છે એ હક ઉપર રહેશો કોશિશ કરશો ચાહે તમે ગુનેગાર જાશો આ એ પ્રોમિસ છે કે જે કાશ મારી કોમને ખબર હોત ત્યારે મેં ઇસ્તગફાર કર્યું મોત મળી જન્નતમાં દાખલ થયો અને આના કારણે અલ્લાહ સુબહાનહુ તઆલા મને ઇજ્જત બક્ષી છે કેવી મોટી ઇજ્જત આપણે પહેલા જ વાત કરી કુરાન મજીદની અંદર એના લફ્ઝ મહફૂઝ છે અને પછી અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે જે ગુનેગાર છે એ દિવસે વક્તઝુલ યોમા અયુહલ મુજરિમુન એ મુજરિમ મારા એ ખતેકાર ઇન્સાન એ ગુનેગાર ઇન્સાન દૂર થઈ જા મારી રહેમતથી શા માટે કેમ કે પછી અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે અલમ આહદ ઇલયકુમ યા બની આદમ અલ્લા તઅબુદુ શૈતાન ઇન્નહુ લકુમ અદુવ્વુન મુબીન એ બની આદમ એ ઇન્સાન સુમે તારા પાસે વાયદો મોટો લીધો કે તું શૈતાનની ઇબાદતમાં નહીં આવ ઇતાઅતમાં નહીં આવ એની એની બતાવેલા રસ્તા પર નહીં ચાલ કેમ કે એ તારો વાજે દુશ્મન છે ભાઈઓ એની વાત કે આપણે મોતથી ડરવાનું નથી અગર મોતનો ખોફ હોય તો આપણા અમલના કારણે હોવો જોઈએ અને અમલના કારણે હોય તો આપણા પાસેનો રસ્તો છે એક ઇસ્તગફારનો રસ્તો છે એક નેકીઓમાં વધારો કરવાનો રસ્તો છે બીજી વાત આ જે પણ વાતો યાસીન સુરે યાસીનની અંદર થઈ રહી છે આપણે જ્યારે પણ કુરાન મજીદ ખોલે કોઈ પણ અવસર ઉપર હવે માય રમઝાન માય મુબારક રમઝાન આવી ગયો છે આપણે વિચાર પણ કરે કે આપણે આયતો જે પડી રહ્યા છે એમાં શું પડી રહ્યા છે કેમ કે એમાં એટલા ઘણા ખજાના છે કે જેનાથી આપણો પોતાનો રસ્તો ખુલી જાય છે આપણી આંખો ખુલી જાય છે અને ત્રીજી વાત કે આપણે એ શંકામાં ના રહીએ કે જે કોલ આપણે દેવામાં આવ્યું છે અહીં માલિક સલામ તરફથી એમાં કોઈ દિવસ બદલાવ હોઈ શકે અગર આપણે એ કોલ ઉપર ઈમાન રાખશું તો આપણે આપણી જિંદગીને ઓળખવા તરફ મોડશું અને એના પર અમલ કરતા ઇન્શાલ્લાહ આપણે દુનિયા અને આખિરતમાં કામયાબ થશું ભાઈઓ કરબલાની અંદર અબુ અબ્દુલ્લાહ હુસૈન જ્યારે એના ગરબાને લઈને જાય છે એની અંદર ઓટો પણ મોજૂદ હોય છે અને ઓ લોકોને પહેલાથી ચેતવણી આપવામાં આવી હોય છે અબુ અબ્દુલ્લાહ હુસૈન કહી દીધા હોય છે કે જો મારી બેન ઝૈનબ આપણી સાથે આવા આવા વાતાવરણ આવવાના છે આવી આવી તકલીફો તમે ઝેલવાની છે તમે અમારી સાથ આપવાનું છે કેમ કે એને અલ્લાહ સુબહાનહુ તઆલાના વાયદા ઉપર યકીન હતું બીજી ઝૈનબ અને બાકીની ઔરતોએ એ મક્કમ નિયત કરી કે અમે પણ આ જંગમાં કામયાબ થશું હાલાકે જાહેર તૌર પર જંગ નથી કરવાની પણ કરબલા બાદ જે લોકોને ઇમ્તિહાન જેવા કર્યા ભાઈઓ બીબી ઝૈનબનો વિચાર કરો કે કરબલાના મેદાનમાં રોજે આશૂર એની નજરની સામે 72 લાશ બધી એક પછી એક પડતી ગઈ અને બીબી ઝૈનબ જરાય પણ ગિરિયા ન કર્યા હતા કે જ્યારે એના બે ફરઝંદની લાશ આવી ગઈ તો એ સજદે શુકરમાં પોતાના સરને થમ કરી નાખ્યા એ બીબી ઝૈનબ કુફા અને શામના બાજારના મંજર જોઈ રહ્યા છે જ્યારે બીબી ઝૈનબ આવે છે મદીના તરફ અને મદીનામાં દાખલ થાય છે ત્યારે સ્પત સુધી બીબી ઝૈનબ એની ઓલાદ ઉપર ગિરિયા નથી કર્યા હોતા પણ જેવા એના હુજરાની અંદર દાખલ થાય છે અને બે ફરઝંદના ખાટલા જોઈ છે અને લોકોના લિબાસ જોઈ છે તો બીબી ઝૈનબ તે રહેવાતું નથી અને આ ઉકા કરે છે યા ઓલો મોહમ્મદ માના અલ્લાહ રહમતુલ્લાહ અલા કુલ્લાહ અલ્લાહની બારગાહમાં દુઆ કરે કે આપની મજાદારીને કબૂલ કરે અને મહમ્મદને બક્ષી દે આપણે અલ્લાહ સુબહાનહુ તઆલાની બારગાહમાં દુઆ કરે કે આપણા ગુનાને કબીરાને સગીરા માફ કરે અને આપણે જન્નતના લાયક બનાવે આપણે અલ્લાહ સુબહાનહુ તઆલાની બારગાહમાં એ પણ દુઆ કરે કે આપણા વચ્ચે જેટલા મુમિનીન ગુજરી ગયા છે બધાના ગુનાને કબીરાને સગીરા માફ કરે અને જો જે હાલા અતા કરે વાખિર દવાના અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન સુરે બરાબર